આપણે તકલીફ એક થાય છે એવી કે આપણે પ્લેન ખરીદ્યું છે અને એને માટે આપણે રૂપિયા ભેગા કરતા હોઈએ પણ વચ્ચે વચ્ચે આપણને બીજી ત્રીજી ઈચ્છા થાય એટલે ભેળા કરેલા રૂપિયામાંથી એ વસ્તુ ખરીદીએ એટલે રૂપિયા થઈ જાય ઓછા પ્રેમ પ્લેન ખરીદી શકીએ એટલા રૂપિયા ભેગા થાય જ નહીં કાંઈક ને કાંઈક વીચમાં બીજા સંકલ્પ થઈ જાય એટલે પૈસા વાપરવા પડે પૈસા વાપરીએ એટલે બેલેન્સ ઘટી જાય બેલેન્સ ઘટી જાય એટલે પ્લેન લઈ ન શકાય સેમ એના જેવું આપણે પામમાં છે પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્માને લેવા છે આપણે એને માટે આપણે ભજન કથા કીર્તન સેવા ફલાણું ઢીકરું એમ કરીને પુણ્ય કો ધર્મ કર્યો કહો રાજીપો રડ્યા કો એનું બેલેન્સ ભેગું કરીએ છીએ ભેગું થયું હોય છે પણ વળી કાંઈક આ લોકના દેહ કે બ્રહ્માંડ સંબંધી સંકલ્પ થઈ જાય એટલે એમાં જ કપાઈ જાય એટલે બેલેન્સ ઓછું થઈ જાય એટલે ભગવાન હાથમાં આવે એટલું બેલેન્સ ભેગું જ નથી થતું કાંઈક ને કાંઈક મારો સંકલ્પ થઈ જાય અને ભગવાન એ બેલેન્સમાંથી જ આપણો સંકલ્પ પૂરો કરી દે આપણું બેલેન્સ ઘટી જાય એટલે ભગવાન હાથમાં આવે એટલું બેલેન્સ ભેગું જ નથી થતું માટે હવે એક જ કામ કરવું પડશે ભગવાન શિવાયની ઈચ્છાઓને મારી જ નાખવી પડશે ભગવાન શિવાયના સંકલ્પો જેટલા થાય એટલા આવે છે ને આપણે મારવા પડશે અને કાં તો સંકલ્પ જ નહીં કરવાના બંધ કરવાના તો આપણી સેવા ભજન ભક્તિથી એટલું બેલેન્સ ભેગું થઈ જશે કે એના બદલાવમાં ખુદ પુરુષોત્તમ આપણને પ્રાપ્ત થઈ જશે બોલો કેમ કરવું છે